ગોધરા તાલુકાના વડીલાવ ગામમાં સિંચાઈ તળાવ આવેલું છે અને જેના થકી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, પરંતુ વર્ષોથી આ કેનાલની સાફ સફાઈ કરાઈ નથી. કેનાલમાં ઝાડી ઝાંખરા લાગી ગયા છે અને ત્યારે ખેડૂતો કોઈ પર આશા રાખ્યા વગર પોતે જ કેનાલ સાફ સફાઈ કરી રહ્યા છે. ગામની મહિલાઓ, ખેડૂતો અને યુવાનો જાતે જ કેનાલમાંથી માટી ઝાડી ઝાંખરા દૂર કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જો તેઓ તંત્રની રાહ જોશે તો પોતાનો પાક સુકાઈ જશે. શિયાળુ ખેતી તેઓ નહીં કરી શકે માટે જાતે જ સાફ સફાઈમાં જોતરાયા છે. ખેડૂતોએ ગામમાંથી 35,000 જેટલો ફાળો એકત્રિત કર્યો, જેસીબી મશીન લાવ્યા અને તેના મદદથી સાફ સફાઈમાં લાગ્યા. ઉલ્લેખનીય છે કે ખેડૂતોને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવા પિયત મંડળીની રચના પણ કરી છે અને પિયત મંડળી મારફતે કોઈ જ કામગીરી કરવા અંગેની જવાબદારી વિભાગ દ્વારા સોંપવામાં આવતી નથી તેમ પણ જાણવા મળ્યું. આજે છેલ્લા 10 વર્ષથી આ કેનાલનું સરકારને વારંવાર સિંચાઈ નાની સિંચાઈમાં રજૂઆત કરી છે, તેમ છતાં કોઈએ પગલાં લીધેલ નથી. જેથી કરીને અમને પાણીની ઘણી મુશ્કેલી પડે છે. અમે ખેડૂતો રવિ પાક માટે અમે ચણા છે, ઘઉં છે, મકાઈ છે જેવો પાકનું અમે વાવેતર કરીએ છીએ અને તેને અમને સમયસર પાણી ન મળવાથી અમારો પાક ગુણવત્તા પ્રમાણે થતો નથી અને અસર પાણીની અસર થાય છે. ખેતી માટે આ બધા પબ્લિકો આ બધા મજૂરી કરે છે. અમે આ નહેર ની સફાઈ કરીએ. આ નહેર ની સફાઈ કરવા જ આજે કેટલા વર્ષથી કોઈ સફાઈ નથી કરતા, તો કોઈ એને અમલમાં નથી લેતા. અમારી જાત ઉપર અમે તો સફાઈ કરીએ છીએ પાણી માટે. એમાં પાણી આ કિનાલ રિપેર કર્યા વગર એટલે લીક થાય છે, એના કારણે ખેતી થતી નથી. એટલે કેનાલ મંજૂર કમ્પ્લીટ કરી આપે કામકાજ, એની અમારે મંજૂરી જોઈએ છે. ખેડૂતો ખેતી કરવા માટે સરકાર પાસે પણ કંઈક અપેક્ષા રાખતા હોય છે, પરંતુ સરકારની પાસેની જે આશાઓ છે ખેડૂતોને ઠકારી નીવડતા ખેડૂત જાતે શ્રમજીવી છે અને જાતે જ પોતાનું કામ કરવા માટે મજબૂર બનતો હોય છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. ગોધરા તાલુકાના વડેલા ગામની આ કેનાલ છે, સિંચાઈ તળાવ આધારિત કેનાલ છે. નાની સિંચાઈ વિભાગ દ્વારા કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ કેનાલની મરામત નહીં કરવામાં આવતા ખેડૂતોએ કંટાળીને જાતે જ પોતે જ પરિવારોએ ભેગા થઈ મહિલાઓ યુવાનો સહિતે શ્રમદાન કર્યું છે અને પોતે જ કેનાલની સફાઈ કરી રહ્યા છે. ખેડૂતો કેનાલમાંથી પોતે જ ઝાડી ઝાંખરા અને માટી સાફ કરી રહ્યા છે. કહી શકાય કે સરકારની જે વિકાસની વાતો છે તેના વચ્ચે ખેડૂતોને જો આ પ્રકારે મહેનત કરીને પોતાને જ કેનાલ સાફ કરવી પડતી હોય તો એનાથી મોટી એક કોઈ પણ શરમજનક બાબત હોય ના શકે. ત્યારે અહીંના ખેડૂતો મહિલાઓ અને યુવાનો જે આ પ્રકારની જે કામગીરી કરી રહ્યા છે તે તેઓના માટે તો બિરદાવવા લાયક જ કહી શકાય, પરંતુ સરકાર માટે ચોક્કસ આ શરમજનક બાબત છે એવું કહી શકાય. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. તો નવી જંત્રીને લઈને પ્રેસ કોન્ફરન્સ સીધા જઈએ. પહેલા તબક્કે એવું દેખાય છે કે ઓન એન એવરેજ 200 થી લઈને 2000% વધારો જંત્રીમાં કરવામાં પ્રપોઝ કરવામાં આવેલો છે. હવે અર્બન એરિયામાં ટકાવારી ઓછી હશે અને બહારના એરિયાની અંદર 2000 શું 4000 ને 5000% પણ છે. આ એક એવરેજ પ્રાઇમરી અમને દેખાય છે, એટલે અમે તમને એક એવરેજ આપીએ છીએ. હવે 12 વર્ષ સુધી જંત્રી વધે નહીં, પછી જ્યારે રાતોરાત ડબલ કરવામાં આવે. અમે વર્ષોથી કહેતા હતા કે તમે આ પગલાં ભરો, નતા કરવામાં આવ્યા કોઈ પણ કારણોસર. ડબલ કર્યો, એ પણ અચાનક કર્યો, છતાં પણ અમે સપોર્ટ કર્યો. અને આ ઘડીએ પણ કહીએ છીએ કે ડેવલપમેન્ટ માટે જંત્રીનો વધારો સમયથી સમય વધવો જોઈએ, એ એક્સેપ્ટેબલ અને ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ મૂવ કહેવાય, જેમાં ક્રેડાઈનો સપોર્ટ હંમેશા રહેલો છે. પણ આટલા વર્ષનો તફાવત તમે એક જ સાથે એક જ ક્ષણમાં તમે એને અમલમાં મૂકવા જાઓ એ કોઈ કાળે એક્સેપ્ટેબલ નથી. ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ એક્સેપ્ટ. આ સૌથી પહેલો અમારો અભિગમ છે. બીજી વસ્તુ કે સરકારે જ્યારે 1.5 વર્ષ લીધું અને પ્રજાને તમે 30 દિવસનો ટાઈમ આપો, એ પણ એક પ્રેક્ટિકલ અને પ્રેક્ટિકલી રિવ્યૂ કરવો અશક્ય છે, તો મિનિમમ 31 માર્ચ 2025 સુધીનો અમને રિવ્યૂ કરવાનો ટાઈમની મર્યાદા વધારી આપવા માટે અમારી માંગણી છે. ત્રીજો મુદ્દો, આ ઓનલાઈન જે પ્રક્રિયા કરવામાં આવેલી છે કે જેને વાંધા સૂચનો હોય
એ ઓનલાઈન વાંધા આપી શકે છે. એની અંદર આ 12 દિવસનો અમે પોતે પણ ટ્રાય કરેલો અને અમને ફીડબેક અમારા મેમ્બરો અને પ્રજામાંથી જે મળ્યો છે એમાં એક ક્લિયર કટ વસ્તુ દેખાય છે કે એ યુઝર ફ્રેન્ડલી નથી. મેં પોતે મારા ઓફિસમાંથી ટ્રાય કર્યો હતો, 10 વાર ટ્રાય કર્યો ત્યારે તો ઓટીપી જનરેટ થયો, ઈમેલ આઈડી આપવા માંગવામાં આવે, કેવાયસી કરવામાં આવે અને બીજી એટલી બધી વિગતો માંગવામાં, મને ખુદને જ્યારે હું ડેવલપર છું અને અર્બન એરિયામાં વસું છું તો જે નાનામાં નાનો ખેડૂત, અને જમીનની વાત કરીએ તો ડેવલપર તો 10% અંદર પણ નથી, 90% તો ખેડૂતો જ છે, અને એ ખેડૂતોને ઓનલાઈન કેવી રીતે જવાનું, કેવાયસી કેવી રીતે કરવાનું, ઓટીપી જનરેટ કરવાનું, એ પ્રેક્ટિકલી અશક્ય છે. એટલે સરકાર આજે 30 દિવસના બદલે થોડું એક્સટેન્શન આપે તો પણ વાંધા અરજીઓ ગ્રાઉન્ડ લેવલની સરકાર સુધી પહોંચશે નહીં. એટલે સૌથી પહેલાં તો આ એક્સટેન્શન જે અમે માંગીએ છીએ એની સાથે ઓનલાઈન વ્યવસ્થાની સાથે ને સાથે દરેક ગામ ગ્રામ્ય વિસ્તારથી માંડીને શહેરોમાં મામલતદાર કચેરી હોય, કલેક્ટર કચેરી હોય, એની અંદર ઓફલાઈન પદ્ધતિથી વાંધા સૂચનો એક્સેપ્ટ કરવામાં આવે. એક સિમ્પલ મિનિમમ રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન કેવાયસી સાથે માણસ ભરીને અને એના વાંધા સૂચનો જે તે જિલ્લાની અંદર મામલતદાર કચેરી કે જિલ્લા કલેક્ટરમાં આપે અને એને ઓફિશિયલી વાંધા સૂચન તરીકે ટ્રીટ કરવામાં આવે, અને એના પછી 31 માર્ચ સુધી જે વાંધા સૂચનો આવ્યા છે, અને આજે ક્રેડાઈ તરીકે કહું તો અમે અહીંયા આગળ અત્યારે એક પ્રાઇમરી સ્ટડી કરેલો છે, હજુ અમારે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશું. નમસ્કાર. વલસાડના પારનેરા ડુંગર મહાકાળી માતાના મંદિર નજીક દીપડાના આંટા ફેરા, મંદિર પરિસરમાં લટાર મારતો દીપડો સીસીટીવીમાં કેદ. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અહીં દર્શન માટે આવતા હોય છે શ્રદ્ધાળુઓ. દીપડો આવી જતા વન વિભાગને જાણ કરાઈ. વડોદરાની બરકાલ કોલોની વિસ્તારમાં કેળના ખેતરમાં આવી ચડ્યો મગર. મગરના બચ્ચા દેખાતા ખેડૂતો અને શ્રમિકોમાં ફફડાટ. વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ માલસરના ભરત મોરેની ટીમે મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરી નર્મદા નદીમાં મુક્ત કર્યા. મોડેલ મમતા રાય વારાણસીના કાલભૈરવ મંદિરમાં કરી જન્મદિવસની ઉજવણી. મંદિરના ગર્ભગૃહમાં જઈ મોડેલે કેક કાપ્યાનો વિડીયો વાયરલ. મંદિર પરિસરમાં કરાયેલી આ ઉજવણીને લઈ લોકોમાં નારાજગી. કેરળના કુન્નુરમાં ખાબક્યો ધીમી ધારે વરસાદ. ભર શિયાળે વરસાદ ખાબકતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ઠંડીની ઋતુમાં લોકો છત્રી લઈને અવરજવર કરતા દેખાયા. હવામાન વિભાગ દ્વારા વરસાદનું એલર્ટ જાહેર કરાયું. પુડુચેરીમાં ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી મેઘરાજાએ ઘમરોળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું. રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડાએ તોફાન મચાવતા સ્થિતિ વણસી. ફેંગલ વાવાઝોડાના કારણે ભારત અને શ્રીલંકામાં 19 લોકોના મોત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ઓકે. મહત્વના સમાચારની જરીએ શરૂઆત. અમદાવાદવાસીઓ રફતારના રાક્ષસોથી બચીને રહેજો. ફરી એકવાર નશામાં ધૂત નબીરો કાર લઈને બે યુવાનો માટે યમદૂત બન્યો. જોઈ લો અમદાવાદના 21મી સદીના યમદૂતને, કઈ રીતે રફતારનો રાક્ષસ બે લોકોના જીવ લેવા આવ્યો. નશામાં ટલ્લી નબીરાએ અડધી રાત્રે એવો કહેર મચાવ્યો કે બે નિર્દોષ યુવાનની જિંદગીને હણી ગયો. કંપારી છૂટી જાય તેવા અકસ્માતના દ્રશ્યો છે અમદાવાદના દહેગામ નરોડા હાઈવે પરના. અહીં મોડી રાત્રે ચિક્કાર દારૂ પીને નબીરો કાર ચાલક ગોપાલ પટેલ, જાણે બાપનો રોડ હોય તે રીતે જેટ ગતિએ નીકળ્યો હતો. ત્યારે જ વિશાલ રાઠોડ અને અનિલ રાઠોડ નામના બે યુવકો રાત્રે એક્ટિવા પર દહેગામથી નરોડા તરફ આવી રહ્યા હતા. ત્યારે નરોડાથી દહેગામ તરફ જતી એક ક્રેટા કાર રિક્ષાની સાઈડ કાપવા જતા ડિવાઈડર સાથે અથડાઈ હતી. કાર એટલી સ્પીડમાં હતી કે ડિવાઈડર કૂદીને સીધી એક્ટિવા સાથે અથડાઈ અને રોડની સાઈડમાં ઉતરી ગઈ. બનાવમાં એક્ટિવા સવાર વિશાલ અને અનિલ કારની નીચે દબાઈ જતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા. અડધી રાત્રે રોડ પર જાણે આતંકી ઘૂસી આવ્યો હોય તે રીતે રોડ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠતા આસપાસના લોકો આવી પહોંચ્યા હતા. આસપાસના લોકોએ ક્રેટા ગાડીના ડ્રાઈવર ગોપાલ પટેલને ગાડીમાંથી બહાર કાઢીને માર માર્યો. કાર ચાલક એટલો નશામાં હતો કે માંડ માંડ બેસી શકતો હતો, લથડિયા મારતો હતો.
માંડ માંડ બોલી શકતો હતો અને લોકો સામે નશો કર્યો હોવાની બિંદાસ કબૂલાત કરતો હતો. બાદમાં પોલીસને બોલાવી રોડ પર કહેર મચાવનારની ધરપકડ કરી છે. રફતારના રાજા ગોપાલ પટેલ નવા નરોડામાં ભવ્ય બંગલોમાં રહે છે. હરિદર્શન ચાર રસ્તા પાસે ગેલેક્સી બંગલોઝમાં વૈભવી લાઇફસ્ટાઇલ સાથે જીવન પસાર કરે છે. યમદૂત બનેલા આરોપીને કારનો શોખ છે. તેમની પાસે થાર સહિતના લાખો રૂપિયાની કિંમતી ગાડીઓનો ખજાનો છે. આ અંગે આરોપીના પરિવારજનોએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. બીજી તરફ આરોપીની અન્ય થાર કાર પોલીસે કબજે કરી છે. વિઝેડ ગ્રુપના ફુલેકા બાદ પાલનપુરની ઠગબાજ મલ્ટી ગ્રુપનું ઉઠામણું. ધાંગધ્રાના મેથાણ ગામના 100 લોકો છેતરાયા. બીઝેડ ગ્રુપે 6000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી એકના ડબલની સ્કીમમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરી, જેની તપાસ હજુ ચાલી રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતથી બીજા મહાઠક કંપની પકડાઈ છે. બનાસકાંઠાની પ્રસિદ્ધ મલ્ટી ગ્રુપે પણ એકના ડબલની સ્કીમ આપી હજારો લોકોને બાટલીમાં ઉતાર્યાનું સામે આવતા ખળભળાટ મચી ગયો. બીઝેડ ગ્રુપનું કૌભાંડ સામે આવ્યા બાદ પાલનપુરની પ્રસિદ્ધ મલ્ટી ગ્રુપને તાળા લાગી જતા રોકાણકારોને રાતા પાણી રડવાનો વારો આવ્યો. કંપનીનું ઉઠામણું થતા આ કંપનીમાં રોકેલા લોકો બહાર આવ્યા હતા અને હવે છેતરપિંડી થયાનું ભાન થયું હતું. વડગામના મજાદર ગામના વ્યક્તિએ કંપની બનાવી હતી. કંપનીમાં અનેક લોકોએ રોકાણ કર્યાની ચર્ચા છે. લોકોના રૂપી ઓફિસો બનાવી હોવાની પણ ચર્ચા છે. પાલનપુર, મહેસાણા, ધાંગધ્રા જેવા વિસ્તારોમાં બ્રાન્ચ ખોલી લોકોને છેતરતા હતા. પ્રોપરાઇટર રમણ નાઈ તેની પત્ની સાથે અત્યારે ફરાર છે. પ્રસિદ્ધિ નિર્માણના તાર સુરેન્દ્રનગર સુધી ફેલાયેલ હોવાનું સામે આવ્યું છે. આ લાલચમાં ધાંગધ્રાના મેથણ ગામના 100 લોકો આવી ગયાનું પણ સામે આવ્યું છે. આ અંગેની લોકોએ ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરી છે. વધુ વ્યાજ આપવાની લાલચે પૈસા પડાવી કંપની બંધ કરી રફુ ચક્કર થઈ ગયા. 36,000 સામે 49,500 આપવાની લાલચ આપી હતી. મેથાણ ગામમાંથી જ અંદાજે રૂપિયા 1 કરોડથી વધુ રકમની છેતરપિંડી કૌભાંડ બહાર આવતા ચકચાર મચી ગઈ છે. અંદાજે 100થી વધુ મહિલાઓએ વર્ષ 2017-2018માં એટલે કે 6-7 પહેલા ગામમાં જ રહેતા મહિલા એજન્ટ ઇન્દુબેન સહિતના કહેવાથી અને લોભામણી લાલચ આપી અમદાવાદની પ્રસિદ્ધ નિર્માણ ગ્રુપની કોઓપરેટિવ સોસાયટીમાં રોકાણ કર્યું હતું. 72,000ની સામે 98,000 આપવાની લાલચ આપી હતી, પરંતુ મુદત પૂરી થતા મહિલાઓએ એજન્ટ મહિલા દીઠ રૂપિયા 98,000ની ઉઘરાણી કરતા એજન્ટ દ્વારા રૂપિયા આપવામાં ગલ્લા તલ્લા કરાયા અને એનકેન પ્રકારે બહાના બતાવાયા હતા. કરોડો રૂપિયાનું કરી જનાર ભૂપેન્દ્ર ઝાલા અને તેના એજન્ટોના વૈભવી ઠાટનો પર્દાફાશ. ફોન કવર સોનાના રાખતા. અરવલ્લીમાં બીઝેડ ગ્રુપના નામે અનેક લોકોને ઠગનાર શ્રી 420 ભૂપેન્દ્રસિંહ ઝાલાની વૈભવી લાઇફસ્ટાઇલના એક બાદ એક પુરાવાઓ સામે આવી રહ્યા છે. લોકોના